નિહાળી રહ્યો છું અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ સરકાર દ્વારા ચૂંટણી અગાઉ ઉકેલાયેલ પ્રશ્નોની અમલવારી અંગે આવેદનપત્ર પાઠવ્યું. શિક્ષકો વગર વર્ગખંડો ખાલી, બાળકોના અભ્યાસ પર વિપરીત અસર, કાયમી શિક્ષકની ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકની ભરતીની સંચાલન મંડળને સત્વરે છૂટ આપવામાં આવી. વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં મુખ્યમંત્રી શિક્ષણમંત્રી દ્વારા સ્વીકાર કરવામાં આવેલ માંગણીઓ બાબતે ઠરાવ બહાર પાડવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ શૈક્ષણિક કાર્ય સિવાયની અન્ય કામગીરીના બહિષ્કાર ઉપરાંત કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમના ભાગરૂપે આજરોજ લુણાવાડા જિલ્લા સેવા સદન ખાતે મહીસાગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મુખ્યમંત્રીને સંબોધી અધિક નિવાસી કલેક્ટર સિવિલ અટા અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર અવનીબા મોરીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્ર પાઠવવા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી નિલેશભાઈ સહિત વિવિધ સંઘોના